नमस्कार, शासना अधिकारी कचेरी अने तालुका प्राथमिक शिक्षण अधिकारी कचेरी प्रेरित वर्चुअल क्लासरूम में हूँ आप सबनु हार्दिक स्वागत करू छु। हूँ प्रजापति जलपालबेन रमेश चंद्र, शाला नंबर 5 માંથી આવું છું। નમસ્કાર બાળ મિત્રો, આજના આપણા આ તાસમાં આપણે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું। સંસ્કૃતમાં આપણે ધોરણ 6મો પાઠ 7 કરોતિ પાઠનો અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલા બાળ મિત્રો, આપણે આપણું પુસ્તક સાથે લઈને બેસીશું। આપણા પાઠ્યપુસ્તકને ખોલી પાઠ્યપુસ્તકના પાના નંબર 24 પર આપણે કરોતિ પાઠ જોઈશું। સપ્તમ પાઠ કરોતિ। કરોતિ એટલે આ એક ક્રિયાપદ છે। કરોતિ એટલે કરે છે। આ પાઠમાં આપણે શીર્ષક પ્રમાણે જ આપણે જોઈ લીધું કે ક્રિયાપદોનો ઉપયોગ થયેલો હશે અને આપણે ક્રિયાપદોનો અભ્યાસ કરવાનો છે। તો ગુજરાતી ભાષામાં તો આપણે ઘણા બધા ક્રિયાપદો આપણે જોઈએ છીએ, જેમ કે વાંચવું, લખવું, ઉઠવું, બેસવું, રમવું, કૂદવું, ખાવું, પીવું, તો આ બધા ક્રિયાપદો આપણે ગુજરાતીમાં તો આપણને ખબર જ છે, પણ આ જ ક્રિયાપદોનો અભ્યાસ આપણે આજે સંસ્કૃતમાં કરવાનો છે। અને આ સંસ્કૃતમાં ક્રિયાપદોમાં કરો, જેમ કે પાઠનું નામ છે કરોતિ, તો પાછળ તિ લાગેલો છે, મતલબ કે વર્તમાન કાળ ત્રીજા પુરુષ એક વચનમાં આ તિ લાગે છે। તો આ પાઠમાં જેટલા પણ ક્રિયાપદોનો ઉપયોગ થયેલો હશે એ બધાની પાછળ તિ લાગેલો હશે। તો આ ક્રિયાપદોને આપણે સમજીએ તે પહેલાં આપણે ક્રિયાપદ કોને કહેવાય તે જોઈશું। તો ક્રિયાપદ, કોઈ પણ વાક્યમાં જે ક્રિયા દર્શાવતું પદ હોય તેને ક્રિયાપદ કહે છે। અને બાળ મિત્રો, આ ક્રિયાપદોની સાથે સાથે આપણે વાક્યમાં જે નામપદ હોય છે તેનો પણ અભ્યાસ કરવાનો છે। તો નામપદ કોને કહેવાય, તો એક ઉદાહરણ હું તમને સમજાવું, જેમ કે રોનક ખાદતી, રોનક ખાદતી, તો ખાદતી એટલે ખાય છે, તો આપણને આ તો ખબર પડી કે આ ક્રિયાપદ ખાદતી એ ક્રિયાપદ છે, પરંતુ રોનક એ શું છે, તો રોન, હા ખરી વાત છે બાળકો, રોનક એ છોકરાનું નામ છે, તો આ જે નામ છે એ જ નામને આપણે નામપદ કહેવાય છે। તો આવી રીતે કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે કે કોઈ વસ્તુ કે પદાર્થનું નામ પણ હોઈ શકે, તેને નામપદ કહેવાય છે। તો આપણે આ પાઠમાં નામપદ અને ક્રિયાપદોનો અભ્યાસ કરવાનો છે। તો આપણે આ પાઠને પહેલાં તો શબ્દસહ ગુજરાતી અનુવાદ સાથે એક વિડીયો દ્વારા આપણે જોઈશું। સપ્તમઃ પાઠઃ કરોતિ, કરે છે। વિદ્યાર્થી મિત્રો, તમે સવારથી સાંજ સુધી વિવિધ ક્રિયાઓ કરો છો। કોઈ પણ વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે। આજે આપણે કેટલાક ક્રિયાપદોનો સંસ્કૃતમાં અભ્યાસ કરીશું। એક, સચિનઃ, સચિન, એષઃ સચિનઃ, આ સચિન છે, સચિનઃ ખેલતિ, સચિન રમે છે। બે, વેદાંતઃ, વેદાંત, એષઃ વેદાંતઃ, આ વેદાંત છે, વેદાંતઃ પઠતિ, વેદાંત વાંચે છે। ત્રણ, દિવ્યા, દિવ્યા, એષા દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા લિખતિ, દિવ્યા લખે છે। ચાર, મીરા, મીરા, એષા મીરા, આ મીરા છે। નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભમ કરિષ્યામિ, પ્રસન્ના ભવ સર્વદા। મીરા ગાયતી, મીરા ગાય છે।
पांच विमानम हवाई जहाज एतत विमानम आ हवाई जहाज छे विमानम उड्डयति हवाई जहाज उड़े छे छ विवेकः विवेक एषः विवेकः आ विवेक छे विवेकः पश्यति विवेक जुए छे सात कपिलः कपिल एषः कपिलः आ कपिल छे कपिलः क्षिपति कपिल फेंके छे आठ मयूरः मयूर एषः मयूरः आ मयूर छे मयूरः शृणोति मयूर सांभळे छे नौ निशा निशा एषा निशा आ निशा छे अहं संस्कृतं पठामि हूँ संस्कृत भणु छु निशा वदति निशा बोले छे બાળ મિત્રો આપણે આ વિડિયો દ્વારા ગુજરાતી સાથે આનું અનુવાદ સાથે આપણે આ જોયું સંસ્કૃત કેવી રીતે બોલાય છે અને એનું ભાષાંતર કઈ રીતે થાય છે પરંતુ હું તમને હવે તમે ચોપડી ખોલી તેમાં જુઓ હું તમને એ પાઠનું વાંચન દ્વારા તમને સમજાવું છું સપ્ત પાઠ કરોતિ કરોતિ એટલે કરે છે આપણે ચિત્રમાં જુદા આ છોકરો દેખાય છે એ છોકરો આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે આપણે ગુજરાતીમાં કહીએ તો એ રમી રહ્યો છે તો હવે આપણે સંસ્કૃતમાં આ રમી રહ્યો છે તો એ સંસ્કૃત ક્રિયાપદને આપણે કઈ રીતે બોલાય છે તે આપણને આ વાંચન દ્વારા આપણને ખબર પડશે સચિનઃ સચિન એષઃ સચિનઃ અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં એષઃ લાગ્યું છે તો એષઃ એટલે એ છોકરા માટે મતલબ પુરુષવાચકમાં એષઃ લાગે છે તો અને છોકરીઓનું નામ આવશે ત્યારે તમે જોઈ શકશો કે એષા શબ્દ લાગેલો હશે તો સચિનઃ ખેલતી સચિન રમે છે તો એવી રીતે બીજું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે એક વેદાંત છે તો આ વેદાંત શું કરી રહ્યો છે તો આપણે એમ ચિત્રમાં દેખાય છે કે વેદાંત વાંચે છે તો વેદાંતઃ એષઃ વેદાંતઃ આ વેદાંત છે વેદાંતઃ પઠતિ વેદાંત વાંચે છે હવે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં એક છોકરીનું ચિત્ર છે તો છોકરી માટે આપણે કહ્યું તેમ એષા શબ્દ લાગેલો હશે તો દિવ્યા આ દિવ્યા છે તો એષા દિવ્યા આ દિવ્યા છે દિવ્યા કિમ કરોતી તો દિવ્યા લિખતી તો આપણે આવી રીતે પ્રશ્નોના પણ આપણને આમાંથી જ જવાબ મળી રહેશે કે દિવ્યા શું કરે છે તો દિવ્યા કિમ કરોતી દિવ્યા લિખતી હવે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક છોકરી માઇક લઈને કંઈક બોલી રહી છે અથવા તો ગાઈ રહી છે તો મીરા આ કોણ છે મીરા એશા મીરા આ મીરા છે મીરા ગાયતી મીરા ગાય છે તો મીરા શું કરે છે ગાવાનું ક્રિયા કરે છે તો ગાયતી એ શબ્દ શું છે ક્રિયાપદ છે તો હવે આપણે આકાશમાં આ છોકરો કંઈક જોઈ રહ્યો છે તો એ વિમાન દૂર હશે એટલા માટે એ વિમાન જોઈ રહ્યો હશે અથવા પક્ષી જોઈ રહ્યો હશે તો પણ અહીંયા આપણે ફકરામાં લખેલું છે કે એ શું કરે છે વિમાન
લખ્યું છે કે વિમાનમ, તો અહીંયા એ છોકરો વિમાનને જોઈ રહ્યો છે, તો વિમાનમ વિમાન, એતતઃ વિમાનમ, તો આ વિમાન છે. તો જોઈ શકીએ છીએ કે એષા એષઃ એ શબ્દોના બદલે અહીં એતતઃ કઈ રીતે આવ્યો, તો હંમેશા નપુંસક લિંગમાં એતતઃ શબ્દ આવે છે, એમાં વર્તમાન કાળ ત્રીજા પુરુષ એકવચનમાં એતતઃ શબ્દ આવે છે. તો વિમાનમ ઉડ્ડયતે, વિમાન ઉડે છે. હવે આ પણ ક્રિયાપદમાં બદલાયું કે ગાયતિ શબ્દ હતો તો બધામાં તી શબ્દ હતો, જેમ કે લિખતી, ગાયતી, ખેલતી, તો હવે ઉડ્ડયતે કેમ આવ્યું? તો આ નપુંસક લિંગમાં તીના બદલે ઉડ્ડયતે, તો તે શબ્દ લાગે છે. હવે જોઈ શકીએ છીએ કે એ છોકરો કઈક જોઈ રહ્યો છે, તો આ કોણ છે? તો વિવેકઃ, એષ વિવેક, આ વિવેક છે. વિવેક કિમ કરોતિ? વિવેકઃ પશ્યતિ. વિવેક શું કરે છે? વિવેક જુએ છે. તો વિવેક કઈક જોઈ રહ્યો છે, એટલા માટે વિવેક પશ્યતિ. તો પશ્યતિ એ ક્રિયાપદ છે. હવે અહીં એક છોકરો બોલ દડાને ફેંકી રહ્યો છે, તો આ છોકરો કોણ છે? તો કપિલ, તો આ કપિલ છે. એષઃ કપિલ, આ કપિલ છે. કપિલઃ ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકે છે. તો એ દડો શબ્દ ઉલ્લેખ કરેલો નથી, પણ એ કઈક વસ્તુ ફેંકી રહ્યો છે, તો ફેંકવાનું જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ક્ષિપતિ. તો કપિલઃ ક્ષિપતિ, કપિલ ફેંકે છે. હવે અહીં એક છોકરાનું ચિત્ર છે, અને એ રેડિયો, એનો રેડિયો ચાલુ છે અને એ કાન ઉપર હાથ દઈને બેઠો છે, મતલબ કે એ કંઈક સાંભળી રહ્યો છે, અને રેડિયોમાંથી જે તરંગો નીકળે છે એ સીધા એને કાનમાં જાય છે, મતલબ કે એની સાંભળવાની ક્રિયા છે. તો હવે સાંભળવાની આ જે ક્રિયા છે એને સંસ્કૃતમાં શું કહેવાય બાળમિત્રો? તો આ અને આ છોકરાનું નામ શું છે? મયૂરઃ, મયૂર. એષઃ મયૂર, આ મયૂર છે. અને મયૂર કિમ કરોતિ? મયૂરઃ શૃણોતિ. તો મયૂર કઈ ક્રિયા કરે છે? મયૂર સાંભળવાની ક્રિયા કરે છે. તો સાંભળવાની ક્રિયાને શું કહેવાય? શૃણોતિ. હવે એક છોકરીનું ચિત્ર છે, તો આ કોણ છે? નિશા, નિશા. એષા નિશા, આ નિશા છે. નિશા કિમ કરોતિ? નિશા વદતિ, નિશા કઈક બોલી રહી છે. તો બોલવાની ક્રિયા માટે કયો શબ્દ આવ્યો? વદતિ. અને આ નિશા, મયૂર, સચિન એ બધા જે શબ્દો આવ્યા એ આપણે જોયા, તો એ શબ્દો આપણા શું હતા? એ આપણા નામ હતા. વિમાનમ પણ એક નામ છે, કારણ કે નામપદ વસ્તુના નામને પણ નામપદ જ કહેવામાં આવે છે. તો વસ્તુનું નામ હોય, કોઈ પુરુષવાચક નામ હોય કે સ્ત્રીવાચક નામ હોય, તો એને નામ પદ કહે છે. હવે આપણે આ પાઠ પૂર્ણ થાય એટલે પાઠની આપણને ટિપ્પણી આપેલી હોય છે, તો આપણે આ ટિપ્પણીનો અભ્યાસ એકવાર કરી લઈશું બાળકો. જો કે આ ટિપ્પણી અત્યારે તો હાલ હું બોલું છું, સાથે તમે બોલજો, પણ આ ટિપ્પણી તમે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખવાની છે. તો પહેલું ટિપ્પણ છે ખેલતી. તો ખેલતી એક આ ક્રિયાપદ છે, અને એનું ગુજરાતી અનુવાદ થાય છે રમે છે. ચલતી, તો ચાલે છે. લિખતી, લખે છે. પશ્યતી, જુએ છે. પઠતી, તો વાંચે છે. ક્ષિપતી, તો ફેંકે છે. વદતી, બોલે છે. ગાયતી, ગાય છે. શૃણોતી, સાંભળે છે. અને ઉડ્ડયતે, તો ઉડે છે. તો આ બધા જ ક્રિયાપદો હતા, અને આ બધા ક્રિયાપદો વર્તમાન કાળના છે. હવે આપણે આ પાઠના સ્વાધ્યાય તરફ આગળ જઈશું. સ્વાધ્યાયમાં પ્રથમ
પ્રથમ પ્રવૃત્તિમાં આપેલું છે આપણને જોડકા દેખાય છે, તો આ જોડકાને આપણે નામ પદ આપેલા છે, એક સાઈડ અ વિભાગમાં નામ પદ આપેલા છે અને બ વિભાગમાં બધી ક્રિયાઓ આપેલી છે. તો અ વિભાગમાં સૌથી પહેલા સચિન છે, તો આપણે પાઠમાં જોઈતું કે સચિન શું કરતો હતો, તો સચિન રમવાની ક્રિયા કરતો હતો ને, તો આપણે સચિનને આમાંથી આપણે શબ્દ જોઈશું. તો સચિન ખેલતી શબ્દ છે, તો ખેલતી શબ્દની સાથે જોડીશું. પછી છે વેદાંત. હવે વેદાંત નામનો છોકરો શું કરી રહ્યો હતો, જો તમને યાદ ના હોય તો એ તમે પાઠમાંથી જોઈ શકો છો. તો વેદાંત નામનો છોકરો એ વાંચવાનું કરી રહ્યો હતો. તો અહીં પઠતી શબ્દ છે, એ પઠતી શબ્દ સાથે જોડવાનું છે. પછી વિમાનમ. તો વિમાન તો શું હોય, આકાશમાં ઉડતું હોય, તો અહીં ઉડ્ડયતી શબ્દ છે, તો ઉડ્ડયતી સાથે જોડીશું. જો અહીંયા ઉડ્ડયતે શબ્દ પણ આપ્યો હોય તો પણ એ ખરું છે, એની સાથે પણ જોડી શકાય. નિશા. હવે નિશા નામની છોકરી હતી, એ શું કરી રહી હતી, તો તમને યાદ ના હોય તો આગળના પેજ પાઠમાં જોઈ તમે નિશા જે ક્રિયા કરી રહી હતી એ ક્રિયા સાથે તમે જોડી શકો છો. તો નિશા એ બોલવાની ક્રિયા કરતી હતી, તો બોલવાની ક્રિયાને સંસ્કૃતમાં શું કહેવાય, વદતી. તો નિશા વદતી, તો નિશાની સામે તમે વદતી લખી શકો. વિવેક. વિવેક હવે શું કરી રહ્યો હતો, તો વિવેક પશ્યતી, તે જોઈ રહ્યો હતો. કપિલ. કપિલ શું કરી રહ્યો હતો, તો કપિલ ક્ષિપતિ. કપિલ દડો ફેંકી રહ્યો હતો ને, તો કપિલ ક્ષિપતિ. મીરા. હવે મીરા નામની જે છોકરી હતી એ શું કરી રહી હતી, તો મીરા ગાયતી. મીરા ગાવાની ક્રિયા કરી રહી હતી, તો આપણે મીરાની સામે ગાયતી શબ્દ લખેલો છે, તો એની સામે જ રાખીશું. હવે મયુર. મયુર શું કરી રહ્યો હતો, તો મયુર એ શૃણોતી, એ રેડિયો સાંભળતો હતો ને, તો મયુરને આપણે શૃણોતી શબ્દની સાથે જોડીશું. હવે દિવ્યા. દિવ્યા શું કરી રહી હતી, એ આપણે આગળ પાઠ્યપુસ્તકમાં જોઈને પણ લખી શકીએ. તો દિવ્યા લખવાની ક્રિયા કરી રહી હતી, તો દિવ્યા લિખતી. તો દિવ્યાની સામે આપણે લિખતી શબ્દ લખીને આ રીતે આપણા જોડકા પૂર્ણ કરીશું. હવે આગળ બીજી પ્રવૃત્તિમાં ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં કપિલ શબ્દ છે, મીરા છે અને નિશા છે. આ નામ પદ તો આપી દીધા, પણ હવે એમની જે ક્રિયાઓ હતી એ ક્રિયાઓ આપણને અહીં પાછળ લખવાની છે ખાલી જગ્યામાં. તો કપિલ. કપિલ શું કરી રહ્યો હતો, તો કપિલ એ દડો ફેંકી રહ્યો હતો ને, તો અહીં ફેંકવાની ક્રિયાને શું કહે છે, ક્ષિપતિ. તો અહીં આપણે લખીશું કપિલ ક્ષિપતિ, ખાલી જગ્યામાં લખીશું ક્ષિપતિ. હવે મીરા. મીરા શું કરી રહી હતી, તો મીરા એ ગાવાની ક્રિયા કરતી હતી, ગાતી હતી, તો મીરા મીરા ગાયતી. તો આપણે અહીં ખાલી જગ્યામાં ગાયતી શબ્દ લખીશું. હવે નિશા. નિશા શું કરી રહી હતી, તો નિશા બોલવાની ક્રિયા કરતી હતી, તો બોલવાની ક્રિયાને સંસ્કૃતમાં શું કહે છે, વદતી. તો નિશા વદતી. હવે પ્રવૃત્તિ ત્રણ આપણે જોઈશું, તેમાં મૌખિક જવાબ આપવાના છે તમારે. તો સચિન કિમ કરોતી, તો સચિન શું કરતો હતો, તો આપણે ચિત્રમાં જોયું હતું પાઠમાં કે સચિન રમતો હતો, તો રમવાની ક્રિયાને શું લખ્યું હતું, યાદ કરો, ખેલતી. તો સચિન ખેલતી. મીરા કિમ કરોતી, તો મીરા શું ક્રિયા કરતી હતી, તો મીરા ગાવાની ક્રિયા કરતી હતી, તો મીરા ગાવાની ક્રિયાને શું કહે છે, ગાયતી. તો મીરા ગાયતી. અને પાછળ પૂર્ણ વિરામ, સંસ્કૃતમાં જેમ પૂર્ણ વિરામ થાય છે એવું પૂર્ણ વિરામ કરવાનું જવાબ લખ્યા પછી. દિવ્યા કિમ કરોતી, દિવ્યા દિવ્યા શું કરતી હતી, તો દિવ્યા લખવાની ક્રિયા કરતી હતી, તો દિવ્યા લિખતી. લિખતી તમારે આ જવાબો બધા નોટબુકમાં લખવાના છે, અને પછી તમારા જે પણ સંસ્કૃતના ટીચર હોય તેમને બતાવવાના છે. ભલે અહીંયા તમને મૌખિક જવાબ આપવાના કયા, પણ અત્યારે બાળકો તમે ઘેર બેઠા ભણો છો, તો તમે કેવી રીતે ખબર પડે કે તમે અભ્યાસ કર્યો કે નહીં, તો આ બધું તમારે લખીને પછી તમારા ક્લાસ ટીચર, જે તમારા સંસ્કૃતના ટીચર હોય એમને તમારે બતાવવાનું છે. તો દિવ્યા કિમ કરોતી, દિવ્યા
लिखती तो दिव्या लखवानी क्रिया करती हती तो दिव्या लिखती अने पछी पूर्ण विराम। वेदांत किम करोती वेदांत पठती तो वेदांत वाचतो हतो ने तो ए भणवानी क्रिया करतो हतो तो वेदांत पठती। आ रीते तमारे आ प्रश्नोना जवाब लखवाना छे। हवे आपणे चौथी प्रवृत्ति जोईशुं। तेमो लख्युं छे के नीचेना कोष्टकमां नाम पद सामे क्रियापद अने क्रियापद सामे नाम पद लखो। तो अहीं कोष्टकमां अमुक नाम पदमां पण अमुक खाली जग्या राखी छे अने क्रियापदमां पण अमुक जग्या राखी छे। जेमां नाम पद आप्युं छे एमां क्रियापद नथी आप्युं अने जेमां क्रियापद आप्युं छे एमां नाम पद नथी आप्युं। तो आपणे आ पाठ્યપુસ્તકના જે પણ આપણે ચિત્રો સાથે જે છોકરા છોકરીઓના નામ જોયા તે આપણે ક્રિયાઓ યાદ કરી નાખવાની છે કે સચિન શું કરતો હતો તો રમવાની ક્રિયા કરતો હતો, મીરા શું કરતી હતી તો ગાવાની ક્રિયા કરતી હતી। આ બધું આપણે યાદ રાખવું પડશે કારણ કે પરીક્ષામાં પણ આ જ રીતે પૂછાતું હોય છે કે સીધો પ્રશ્ન પૂછાય કે સચિન કેમ કરોતી તો આપણે યાદ કરવું પડે કે સચિન ક્ષિપતિ ફેંકતો નતો, દડો ફેંકતો નતો, સચિન શું કરતો હતો, સચિન રમતો હતો। તો એ વખતે આપણે યાદ કરીને લખવું પડે કે સચિન ખેલતી। તો આપણે આ બધા ચિત્રોને નામ સાથે યાદ કરી દઈશું અને એમને એ છોકરાનું નામ શું છે અને એ શું ક્રિયા કરે છે એ પણ આપણે યાદ રાખવું પડશે। તો અહીં નામ પદમાં વિવેક શબ્દ આપેલો છે તો એની સામે વિવેકની શું ક્રિયા હતી? તો અત્યારે હાલ તો તમે પાઠ્યપુસ્તકમાંથી તમે લખી શકો છો ક્રિયાપદમાં શું લખશો? સરસ, પશ્યતિ, વિવેક અને સામે ક્રિયાપદમાં પશ્યતિ। હવે ક્રિયાપદ આપેલું છે ગાયતિ, તો ગાયતિ હવે ના કોણ ગાવાની ક્રિયા કરતું હતું? તો આપણે નામ પદમાં એ જોવું પડ આપણે આગળ જોવું પડશે કે ગાવાની ક્રિયા કોણ કરતું હતું? તો યાદ હોય તો મિત્રો બોલો શું આવશે? સરસ, મીરા શબ્દ આવશે। હવે વિમાનમ, તો વિમાનમ તો આપણને યાદ રહી જાય છે કારણ કે એ વિમાન શું કરતું હોય? ઉડતું હોય, તો વિમાન ઉડ્ડયતે। હવે શ્રુણોતી ક્રિયાપદ આપેલું છે તો શ્રુણોતી મતલબ સાંભળવાની ક્રિયા કોણ કરતું હતું? તો બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં જોઈને પણ તમે અહીં લખી શકો છો, શું લખશો? મયુર, મયુર શ્રુણોતી। હવે નિશા, નિશા નામ પદ આપ્યું છે પણ નિશા શું ક્રિયા કરતી હતી? તો નિશા વદતી, નિશા બોલવાની ક્રિયા કરતી હતી તો અહીંયા આપણે લખીશું વદતી। તો આ રીતે આપણે નામ પદ અને ક્રિયાપદનો અભ્યાસ કરવાનો છે। હવે પ્રવૃત્તિ 5 છે કે આ ચિત્ર જોઈ તેના આધારે નીચે આપેલા પદ ચિત્રની નીચે જે પદો આપેલા છે એ પદોનો ઉપયોગ કરી આપણે વાક્ય રચના બનાવવાની છે। તો મિત્રો નાના નાના આપણે વાક્યો બનાવવાના છે, એક નામ પદ લેવાનું છે અને એક ક્રિયાપદ લેવાનું છે। તો અહીં ક્રિયાપદો તો આપણને આપેલા છે, આપણે ચિત્રના નીચે અહીંયા જોઈશું તો આપણને આપણને અહીં ચિત્રમાં દેખાય છે કે ચિત્રની નીચે ક્રિયાપદો તો બધા આપેલા છે પણ અહીં આપણે નામ નથી આપેલા। જુઓ એક છોકરાઓના અહીં નામ આપેલા નથી, તો આ બાળકોને આપણે આપણા વર્ગખંડના બાળકો સાથે સરખાવીશું? આપણને આપણા મિત્રોના નામ તો યાદ જ છે ને, તો આપણે આ પ્રવૃત્તિમાં આપણે આપણા મિત્રોના નામ લખીશું। હવે પહેલું અહીં ક્રિયાપદ છે ખેલતી, હવે આપણે આમાં જોઈ શકીએ છીએ કે કોણ રમી રહ્યું છે આમાં? રમવામાં તો જો કે બે છોકરાઓ તો આપણને રમતા દેખાય જ છે પણ એમાં જે બેટ પકડેલું છે એ છોકરાને આપણે ખેલતી કહીશું કારણ કે એ અત્યારે હાલ રમવાની ક્રિયા કરે છે। તો એ છોકરાના નામમાં આપણે કોઈ બી નામ લઈ શકીએ છીએ, તો આપણા વર્ગખંડમાંથી કોઈ બી છોકરાનું નામ લઈ આપણે લઈએ કે મહેશ, મહેશ ખેલતી। તો આ અને પાછળ પૂર્ણ વિરામ કરી વાક્યને પૂર્ણ કરીશું તો આ રીતે એક વાક્ય બનાવીશું। પછી બીજો શબ્દ છે ધાવતી, મતલબ ધાવતી એટલે દોડે છે। હવે દોડવાની ક્રિયા તો એક છોકરો આપણને દેખાય છે કે દોડે છે, એ શાના માટે દોડે છે? બોલ ફેંકવા માટે દોડી રહ્યો છે। તો એ છોકરાનું નામ આપણે રોનક લઈએ તો રોનક ધાવતી। હવે એ જ છોકરો
ફેંકવાની દડો ફેંકવાની પણ ક્રિયા કરે છે, તો જ્યારે ક્ષિપતિ શબ્દ આવશે તો એ જ છોકરાનું નામ આપણે લખીશું. તો રોનક ક્ષિપતિ અને પાછળ પૂર્ણ વિરામ. હવે એક શબ્દ વચ્ચે પીબતી, તો અહીં એક છોકરી પાણી પી રહી છે, તો આપણે અહીં એક છોકરીનું નામ લખીશું ને. તો અહીં આપણે આપણા ક્લાસમાં જે પણ છોકરી હોય એનું નામ આપણે લખી શકીએ. દાખલા તરીકે નિશા, તો નિશા પીબતી. હવે વદતી, તો એક છોકરો માઇકમાં કંઈક બોલી રહ્યો છે, તો એ છોકરો છોકરાનું નામ આપણે લઈશું કે ચલો રેહાન, રેહાન વદતી અને પૂર્ણ વિરામ કરી આપણે વાક્ય પૂરું કરીશું. પછી શબ્દ છે શૃણોતી, તો એક છોકરી આપણે ઝાડ નીચે બેઠેલી આપણે જોઈ શકીએ છીએ કે એ છોકરી બેઠી બેઠી રેડિયો સાંભળી રહી છે, તો અહીં આપણે છોકરીના નામનો ઉલ્લેખ કરવાનો છે. તો આપણે અહીં કોઈ બી એક નામ લઈ શકીએ છીએ, તો મીરા, તો મીરા શૃણોતી અને પૂર્ણ વિરામ કરી વાક્ય પૂર્ણ કરીશું. હવે લિખતી, તો લિખતી, તો અહીં બે છોકરાઓ ભણવાની ક્રિયા કરી રહ્યા છે, લગભગ એક છોકરો પણ એ છોકરો વાંચે છે, પણ જેની હાથમાં જુઓ પેન્સિલ કે પેન પકડેલી છે એ છોકરી છે. તો હવે લિખતી શબ્દમાં આપણે કોઈ છોકરીનું નામ લખવું પડશે ને, તો આપણે અહીં પણ એક છોકરીનું નામ લખીશું, જેમ કે રીના, તો રીના લિખતી અને પૂર્ણ વિરામ કરી વાક્ય પૂરું કરીશું. પછી પઠતી શબ્દ છે, તો હવે એ વાંચવાની ક્રિયા કોણ કરે છે, છોકરો છે, તો એ છોકરાનું નામ આપણે કોઈ બી રાખી શકીએ, જેમ કે રમેશ, તો રમેશ પઠતી. હવે પશ્યતી શબ્દ છે, તો જુઓ એ જે દોડો ફેંકવાની ક્રિયા કરી જ રહ્યો હતો, એ છોકરાની બાજુમાં એક છોકરો છે, એ જોઈ કઈક આ જે રમત રમાઈ રહી છે એ જોઈ રહ્યો છે, તો કતક પછી એ આકાશમાં જે વિમાન ઉડી રહ્યું છે એને જોઈ રહ્યો હશે, તો આપણે જે જોઈ રહ્યો છે તો એ છોકરો છે, તો છોકરાના નામનો ઉલ્લેખ કરીને પછી આપણે શું લખીશું, પશ્યતી. પછી ઉડ્ડયતી, તો ઉડવાની ક્રિયા કોણ કરે છે, તો વિમાન, તો વિમાનમ ઉડ્ડયતી. આ જોવા નીચે પછી પ્રવૃત્તિઓ આપેલી છે, આ રીતે આપણા વાક્યો પૂરા કરીશું. અને અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે કે પાઠમાં આવેલ ક્રિયાપદ પ્રમાણે કોઈ એક વિદ્યાર્થી ક્રિયાનો અભિનય કરે, અન્ય વિદ્યાર્થી તે ક્રિયાનું વર્ણન કરે. તો આ રીતે મિત્રો તમે ઘેર બેઠા પણ તમારી વિવિધ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ તમે પહેલા તો તમે ગુજરાતીમાં લખી નાખજો, પછી એ ક્રિયાઓને જો જેટલી ક્રિયાઓનું તમે અહીંયા સંસ્કૃતમાં ભણ્યા એ ક્રિયાઓના તમે નામ લખી શકો છો, તો એના સિવાયની પણ ઘણી બધી એવી ક્રિયાઓ છે જેના અહીં પાઠમાં ઉલ્લેખ થયેલો નથી, જેમ કે ખાવાની ક્રિયા, તો ખાવાની ક્રિયાને સંસ્કૃતમાં શું કહે છે, ખાદતી. તો એવી રીતે ચાલવાની ક્રિયા, તો ચલતી. આ રીતે ઘણી બધી ક્રિયાઓ છે, અને તમે આ ક્રિયાઓ જો ગુજરાતીમાં તમે નોટ કરેલી હશે તો તમે તમારા શિક્ષકને પણ પૂછી શકશો કે આ ક્રિયાને હવે સંસ્કૃતમાં શું કહેવાય. તો આ રીતે તમે તમારી પ્રવૃત્તિ કરજો અને તમે આ સ્વાધ્યાય તમે લખી દેજો તમારી નોટબુકમાં, અને તમારા સંસ્કૃતના ટીચરને તમારે બતાવવાનો છે. હું મારો આજનો તાસ આ પૂર્ણ કરું છું. જય હિન્દ.